બહુ ફોર્માલિટી વગર બહુ સહજ રીતે આ સબ્જેક્ટ મિલનનો કાર્યક્રમ કરવો હતો. કોઈ ઔપચારિકતામાં બહુ પડ્યા વગર કવિતાની વાતો કરવી હતી અને સાંભળવી હતી, એટલે આજે સવારે જ આ પૂર્ણ થઈ. બે દિવસ પહેલા ગૌરવભાઈનો મેસેજ હતો કે આ દિશામાં કઈ શબ્દ સેતુ વિચારે છે કે કેમ, એ થોડી ગળમથળમાં હતો અને આજે સવારે મંત્રીશ્રી સૈયદ સાહેબ જોડે થોડી ચર્ચા કરી અને જેટલા મિત્રો મળીએ એટલા, પણ બહુ સહજ રીતે કવિતાની વાતો થાય એ અપેક્ષાએ આપણે સૌ સાથે મળ્યા છીએ. એ કાર્યક્રમમાં ઉપસ્થિત શબ્દ સેતુના મંત્રીશ્રી સૈયદ સાહેબ, એમ કે ત્રિવેદી સાહેબ, જેમને તમે હમણાં સાંભળ્યા, મારું બાળપણ અને મારો જન્મ જે ગામમાં થયેલો એ ટાકાટુકા ગામથી એમણે એ શિક્ષક તરીકેની કારકિર્દીની શરૂઆત કરેલી અને ખૂબ સારા વાચક, આમ તો અંગ્રેજીના શિક્ષક છે, એ મન મૂકીને વર્ષા નહીં એ લઈ આવ્યા નહોતા સાહિત્ય એટલે, પણ માણવા જેવા છે. આજે શબ્દ સેતુમાં એક નવી એન્ટ્રી વકુલભાઈ ત્રિપાઠીની થઈ, એમને પણ સ્વાગત કરું છું. ને બે અંતિમો આપણે જોઈ શકીએ, એક છેલ્લેથી એક, શું નામ પહેલા તારું? સાથે બેસીને સાહિત્ય માણી શકે, સાહિત્યની વાતો કરી શકે અને વિશ્વ કવિતા દિન એનું નિમિત્ત બને, એ આપણા માટે ખૂબ આનંદની વાત છે. દેવકર સાહેબે શરૂઆત, યસ વેલકમ, આવી જાઓ આગળ. એટલે દેવકર સાહેબે ખૂબ સરસ રીતે શરૂઆત કરી અને સૈયદ સાહેબે પણ એમની રજૂઆત કરી. બીજા જે જે મિત્રો અરવિંદભાઈ અહીંયાથી જે ગઈ વખતે કવિયત્રીઓ રહી ગઈ હતી, એટલે પેલા લીધા કે આમાં તો કવિતા છે ને એ બહુ જોખમી સાહિત્યનો પ્રકાર છે, એના વિશે ઘણી બધી જોબ પણ થયા કરે એમ. હું જે જેમ કિરીટભાઈએ કહ્યું ને કે હું શું રજૂ કરવાનો છું એની મને ખબર નથી એમ, એટલે હું આજે એવો જ શંભુ મેળો, શાકભાજીમાં બધા જુદા જુદા શાક બધાને ભાવે, કોઈને ભીંડાનું ભાવે, કોઈને કાકડાનું ભાવે, ના ભાવે બધું, પણ ઊંધિયું લગભગ બધાને ભાવે એમ, એટલે હું ઊંધિયા જેવું વક્તવ્ય આજે કરવાનું છું. એમાં કવિતા એ આવી જશે, બીજી જે વાતો કરવી છે એ પણ આવી જશે, એટલે એ રીતે અહીંયા જે જે રજૂઆતો થઈ એ રજૂઆતોને આપણે પ્રયાસ તરીકે જોઈશું તો આપણને ખૂબ મજા આવશે. હું વાત કરતો હતો કે કવિતા બહુ અઘરું સાહિત્યનું સ્વરૂપ છે, એટલા માટે કે બે માણસો રોડ ઉપર દોડતા જતા હતા એમ, એક બીજાની બરાબર પાછળ પડેલો, પેલો આગળવાળો દોડે જાય અને પાછળવાળો એને પકડવાનો પ્રયત્ન કરે, અને આપણા જેવો કોઈ વ્યક્તિ સામે મળ્યો કે ભાઈ શું રોડ ઉપર દોડમ દોડ કરી મૂકી છે બંને જણા, એટલે પછી પેલો પાછળવાળો હતો એ ઉભો રહ્યો થોડી વાર કે પણ આવું તો ના ચાલે ને એમ, પણ કે શું ના ચાલે એમ, કે એની આખી કવિતા મેં પ્રેમથી સાંભળી અને મારો વારો આવ્યો એટલે એ નાસી જાય, એટલે પકડીને કવિતા પણ મારે એને સંભળાવી એમ. એટલે આવી કેટલીક જોક પણ કવિતાના સંદર્ભમાં થાય, પણ અહીંયા જે નવા જે યુવાનો બેઠા છે એમને મારે ખાસ કહેવાનું, મેં જે થોડી થોડી વાતો લખતો હતો કે હું શું શું બોલીશ, એમાં એક વાત આ મને સ્ફુરી કે કવિતામાં પણ હવે કારકિર્દી છે, કવિતામાં પણ કારકિર્દી છે. તમારી આગળ હું પેપર ફોડું કે જે આપણે છેલ્લો માતૃભાષા દિનનો કાર્યક્રમ કર્યો અને જે બે અહીંયા રજૂઆત થઈ, રમેશ પટેલ ક્ષ અને બીજા આપણા જે મિત્ર હતા તે, એ બંનેને સાહિત્ય અકાદમી 3,000 રૂપિયાનો પુરસ્કાર એ કાર્યક્રમ નિમિત્તે, અડધો કલાક બોલવાના, પોણો કલાક, કલાક બોલવાના એ આપે એમ. એટલે સાહિત્ય અકાદમીના જે જે કાર્યક્રમો થાય અથવા તો આ જે સારા કવિઓ, તમે માનો કે અંકિત ત્રિવેદી, હવે યુટ્યુબ ઉપર બધા કવિઓ ભાવેશ ભટ્ટની રચનાઓ હમણાં 2-3 રજૂ થઈ ગઈ, બીજા પણ ઘણા કવિઓની રચનાઓ તમે યુટ્યુબ ઉપર સાંભળી શકો, તમે એમને માણી શકો, તો એ જ્યારે મુશાયરાના ભાગરૂપે, કાર્યક્રમના ભાગરૂપે એ કવિતાઓ રજૂ કરતા હોય ત્યારે એ 5-5,000, 10-10,000 રૂપિયા એ એક એક રચના, બે રચનાઓ રજૂ કરવાના, એટલે 10-15 મિનિટના, they are earning from this. એટલે આપણી પાસે થોડી સર્જન ક્ષમતા હોય, થોડું લખી શકતા હોઈએ, તો આ પ્રયત્ન એટલા માટે કરવો કે કારકિર્દી તો ઠીક છે પણ બહુ મોટી નિજાનંદની આ પ્રવૃત્તિ છે. તમને પોતાને શબ્દોને માણવાની ટેવ પડે ને
પછી માણસ એ એકલો નથી હોતો, હી વિલ એન્જોય હિમસેલ્ફ. મને આ તમે બધા જાણો છો, મારો નિવૃત્તિ સમારંભ થયો એટલે મને એવું પૂછવામાં આવ્યું હતું કે સાહેબ નિવૃત્તિ પછી શું કરશો એમ. એટલે જ્યારે તમારા શોખનું વૈવિધ્ય હોય, તમે ગમે તે બાબતમાંથી આનંદ શોધી શકતા હો, તો તમે નિવૃત્ત છો એવું તમને લાગે નહીં. તમને બે પંક્તિઓ સારી વાંચવા મળી જાય, એક રચના સારી વાંચવા મળી જાય, કોઈક લેખમાં કશું દેખાઈ જાય, કોઈક ફિલ્મના બે ચાર ડાયલોગ તમને યાદ આવી જાય, તો એ તમને આખો દિવસ ભર્યો ભર્યો લાગે. હમણાં વોટ્સઅપ પર બે જ પંક્તિઓ મેં વાંચી. કોઈ એક ભાઈના લતા નામની સ્ત્રી સાથે લગ્ન થયા અને પછી એને લખ્યું કે પહેલા એકલતા સતાવતી હતી, હવે લતા સતાવે. હવે વાત તો એની જ છે જુઓ, પણ એ ભાષાને કેવી આમ ટ્વિસ્ટ કરે છે, એ ભાષામાંથી એ કેવી મજા મેળવી શકે છે. એટલે તમે હવે તમે બધા નસીબદાર એકલા છો કે અમે કવિતા કાં તો પુસ્તકમાંથી વાંચવી પડતી, કાં તો કોઈક લાઈવ કાર્યક્રમો ચાલતા હોય તો એમાં જવાની તક મળે તો જતા, બહુ ઓછા કાર્યક્રમો થાય, પણ એ નહોતું આટલું અવેલેબલ. જ્યારે તમે અત્યારે જે મીડિયાનો જે સમય છે એમાં બહુ સરળતાથી સારા સારા કવિઓને ઓનલાઈન સાંભળી શકો, અને લાઈવ આખું આપણી પાસે બે કલાકનો આખો અકાદમીનો કાર્યક્રમ છે, મેં તન્વી મેડમને મોકલેલો, પણ આપણે આપણી જ વાતો કરવી હતી એટલે એને અહીંયા સ્ક્રીન ઉપર રજૂ નથી કર્યા. અધરવાઇઝ જે આપણે ગ્રુપમાં મૂકીશું, શબ્દસેતુના ગ્રુપમાં મૂકીશું, પણ બીજા જે વિદ્યાર્થીઓ છે એમને જોઈતું હશે તો મેડમ પાસેથી એ અમને પર્સનલી મોકલશે. તમારા ઘેર તમારા મોબાઈલ થશે તો તમારે અનુકૂળતા આપણી પરીક્ષાને બાદ ના આવે એ રીતે. મેં તો પછી માર્ક ના લાવવા પાછા જિજ્ઞેશભાઈ આચાર્ય એમ પૂછે કે કેમ ઓછા આવ્યા, કે સાહેબ તમે પેલું કવિતાનું નતું મોકલ્યું, એક કલાક એમાં ગયા અમારાને, બરાબર છે. એટલે એવું નહીં કરીએ, પણ આ એક તક છે અને એમાં તમે જેટલા ઊંડા ઉતરશો. મેં ગઈ વખતના કાર્યક્રમમાં કહેલું કે મેં પહેલી કવિતા જ્યારે મારી ધનસુરા રજૂ કરી ત્યારે દુની માંડલિયા ખૂબ સારા કવિ એ ત્યાં હતા, અને એમણે કહેલું ત્રિવેદી સાહેબ કે જિજ્ઞેશભાઈ 1000 કવિતા વાંચો ને પછી કવિતા લખજો, 1000 કવિતાઓ વાંચો પછી કવિતા તમે લખજો એમ. એટલે તમે જરૂરી નથી કે બધા જ કવિતાઓ રજૂ કરે, સર્જક હોઈએ આનંદની વાત છે, પણ સારા ભાવક હોઈએ એ એનાથી વધારે જરૂરી છે. તમે શબ્દોને માણતા થશો, કવિતાને માણતા થશો, એનો ભાવ પકડતા થશો, તો તમે પોતે અંદરથી ભર્યા ભર્યા છો એવું સતત એ તમને લાગ્યા કરશે. એમાં થોડીક જરૂરિયાત જે અહીંયા શરૂઆત થઈ ને કે આ માઇક બહુ સંવેદનશીલ છે, આવો જયેન્દ્રભાઈ સાહેબ આગળ આવો. એટલે માઇક સંવેદનશીલ હોય તો સારી વાત છે, પણ માણસ સંવેદનશીલ હોય ત્યારે એ કવિતા કરે, એ કંઈ ને કંઈ વાત કરતો હોય તો એ શબ્દોમાં એ વાત એની આવી જાય અને એની એક મજા જુદી હોય છે. કવિતાની જેને વ્યાખ્યા કરી છે એણે એક વ્યાખ્યા આવી કરી છે કે પોએટ્રી ઇઝ અ સ્પોન્ટેનિયસ ઓવરફ્લો ઓફ પાવરફુલ ફિલિંગ્સ. તમારી જે શક્તિશાળી લાગણીઓ છે એ શક્તિશાળી લાગણીઓ જે છે એનો એક પ્રકારનો ઉભરો છે એમ. પાવરફુલ ફિલિંગ્સ જે છે એટલે તમારી જે કંઈ પણ લાગણીઓ છે, અહીંયા વારંવાર વાત થઈ કે બધું યુવા ઓડિયન્સ છે ને એ બધી વાતો થઈ, પણ કવિતા પ્રેમથી શરૂ થાય. એ પ્રેમ ભલે એ સ્ત્રી પુરુષ પ્રત્યેનો પ્રેમ હોય 15-17-18 વર્ષની ઉંમરે, પણ એ જ્યારે આગળ જતા જતા એ જ પ્રેમ પાકટ થાય અને પછી એ પરમાત્મા સુધી પહોંચે, ક્યારેક જાત સુધી પહોંચે. આપણે આ નવી પેઢીની આ એક બીજી મુશ્કેલી પણ છે કે આપણે આપણી જાતને પ્રેમ નથી કરતા, બીજાને પ્રેમ કરવાની વાત તો જુદી છે, નહીંતર આટલા બધા આઘાતના કિસ્સાઓ બને નહીં, આટલા બધા ફ્રસ્ટ્રેશનના કિસ્સાઓ બને નહીં. હમ, આઈ લવ યુ જિંદગી હમણાં આજે મૂક્યું હતું તમે મનતા સુધી એફબી પર, બરાબર છે. એટલે આઈ લવ યુ જિંદગી ગીત ગાવું અને ખરેખર આઈ લવ યુ જિંદગી કરવું એ બે વસ્તુઓ જુદી છે, અને એમાં તમને સાહિત્ય મદદ કરે, એમાં અમારું વિજ્ઞાન જરા ઓછું મદદે આવે, એ બહુ મિકેનિકલ વસ્તુઓ છે એની અંદર. એટલે તમને જીવનનો ખરો આનંદ એ સાહિત્ય આપી શકે, અને આ જો તમે કરતા થશો તો તમને ધીમે ધીમે ભલે અત્યારે આપણી જે રચનાઓ હોય એ રચનાઓમાં જોડકણું લાગતું હોય, થોડું આછકલાપણું લાગતું હોય, ક્યાંક મેં કીધું એ પ્રકારની પ્રેમની વાતો લાગતી હોય, પણ એ જ પ્રેમ એ સમષ્ટિ પ્રત્યે જ્યારે એ રજૂ થાય છે ત્યારે લક્ષ તો આ જ છે છેવટે, વાત તો પ્રેમની જ છે. એ મીરાબાઈના પ્રેમની વાત કરતા હોઈએ કે પછી આધ્યાત્મ તરફની વાતો કરતા હોઈએ, એટલે છેવટે ત્યાં પહોંચવાની વાત એની અંદર એ આવે છે. એટલે ખૂબ સરસ રીતે તમે આ કરી શકો, અને ગુજરાતી ભાષાની વાત આવે, એની કવિતાની વાત આવે ત્યારે મને પેલું
અધ્યાત્મના સંદર્ભમાં કહેવાની એક વાત બરાબર યાદ આવે છે કે આપણા જે ચાર યુગ છે, સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર યુગ અને પછી કલયુગ, એટલે એવું કહેવાય છે કે સતયુગમાં 100 માળાઓ કરવાથી જેટલું પુણ્ય મળતું એનાથી 50 માળાઓ કરીએ એટલું પુણ્ય ત્રેતાયુગમાં મળતું 50 માળાઓ કરવાથી, પછી ત્રેતામાંથી દ્વાપરમાં આવીએ એટલે 25 માળાઓ કરીએ તો એટલું પુણ્ય મળે, અને કલયુગમાં તો તમે 5 માળાઓ કરો તો એ પેલી 100 માળાઓ જેટલું પુણ્ય કલયુગમાં મળવા પાત્ર છે એવું કહેવાય છે. એવું ગુજરાતી સાહિત્યમાં છે કે હવે ઘણા બધા અંગ્રેજી માધ્યમ તરફ વળી ગયા, ઘણા લોકો ગુજરાતી પ્રત્યે એમનો પ્રેમભાવ માપનો હોય છે, એટલે ગુજરાતીમાં હવે સ્પર્ધા ઘટતી જાય છે ભાષામાં પણ સર્જનમાં પણ. એટલે તમે સારું ગુજરાતી બોલી શકતા હો ને તો પણ તમે લીડ કરો એમ, તમે આગળ આવી જાઓ, તમે ટોપ 10 કે 20% તમે આવી શકો એવી શક્યતાઓ છે. તમે થોડુંક લખતા હો ને અને એમાં સેજ જો અસર આવી જાય તો તમને સારી તકો ગુજરાતીમાં મળી શકે. હવે છાપાઓને ગુજરાતી પ્રૂફ રીડર મળતા નથી અત્યારે, તકલીફ છે. ટીવી ઉપર તમે ગુજરાતી વાંચશો ને તોય તમને ભૂલો દેખે છે, ટીવીમાં ન્યૂઝ રીડર બોલતી હોય તો એ ભૂલો કરે છે, નીચે પટ્ટી લખેલી આવે ને તોય રસ્વઈ દીર્ઘઈના કશા ઠેકાણા નથી હોતા એમ. કારણ એ છે કે ગુજરાતી શિક્ષણની બાબતમાં એક ઉદાસીનતા એ દેખવા મળે છે. એટલે એવા સમયે તમે ગુજરાતી પકડશો તો તમે બહુ સરળતાથી એની અંદર આગળ એ જઈ શકશો. હું જ્યારે અંગ્રેજી માધ્યમની શાળાનો આચાર્ય બન્યો ત્યારે બહુ નાની ઉંમરે, એ વખતે મારી ઉંમર લગભગ 28 વર્ષની હશે, અને આઈ બીકેમ પ્રિન્સિપાલ ઓફ ધીસ જેબીશા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. એટલા માટે કે એ વખતે અંગ્રેજીમાં ખાલી પો હતો, અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં આચાર્ય તરીકે માણસો મળવા, એટલે મને થોડું અંગ્રેજી સારું આવડતું હતું બીજા કરતા, તો હું ફટાક દઈને આચાર્ય થઈ ગયો એમ. એટલે અત્યારે ગુજરાતીની એ સ્થિતિ છે કે ગુજરાતી એ સારું જાણનારા માણસો માપના છે, એટલે તમે થોડોક રસ કેળવશો, તમારી ભાષા થોડીક સમૃદ્ધ બનાવશો, થોડોક સાહિત્ય રસને પોખશો તો બહુ સ્વાભાવિક રીતે તમે એ દિશામાં પણ એ આગળ જશો. એટલે બાકી તો રચનાઓ અહીંયા ઘણી જુદા જુદા પ્રકારની રજૂ થઈ, છેલ્લે તો સામે રાણા સિંહ મળ્યા અને આફત આવી મોટી, એટલે પેલી સિંહ મળવાવાળી વાત આવે એટલે મને બીજી એક વાત યાદ આવે કે ભાઈને કોઈએ પૂછ્યું કે તમે જંગલમાં એકલા જતા હો અને સિંહ સામે મળે તો શું કરો એમ, એટલે કે પછી તો આપણે શું કરવાનું, જે કરવાનું એ સિંહે કરવાનું, એટલે આપણે કશું કરવાનું થતું નથી. પણ એ બધી કવિતાઓ હું છેલ્લા કેટલાય વર્ષોથી ત્રિવેદી સાહેબ એક કવિતા શોધું છું, નથી મળી હજુ સુધી. સારા સારા ભાષાના ગ્રુપોમાં પણ મેં મેસેજ મૂક્યો કે મને આ કવિતા જોઈએ છે, પણ આનંદી કાગડાબાઈની કવિતા અમે ભણતા ત્યારે તમે કદાચ ભણ્યા હશો, આનંદી કાગડાબાઈ, બરોબર છે, પણ એ વખતે તો એ કવિતા કે એ ગદ્ય પદ્ય જે કઈ હતું મિક્સ અમે ભણતા હતા, પણ પછી બહુ મોડે સમજાયું કે છેવટે તો આપણે આનંદી કાગડાની જેમ જીવવાનું છે, કે એ કાગડાને બધી જાત જાતની સજાઓ કરી, રાજા છેવટે થાકી ગયો એને, આ સજા કરી તે સજા કરી, છેવટે દેશ નિકાલ કરી દીધો કાગડાને, એટલે કાગડો કે બસ સરસ હવે તો ઉડી જવાની મજા મજા એમ કે કાગડો ઉડી ગયો. એટલે એ કવિતા જે બીજા ત્રીજા ધોરણમાં જે હતી તો એમાં મૂળ વાત આ છે કે છેવટે તમારે નિજાનંદી રીતે જીવવાનું છે, એ કાગડાની વાત આ આટલું શીખવવા માટે. એટલે એવી તમે હવે જયારે તમારી થોડીક સમજણ ફૂટી છે તો જે જે ગુજરાતી સાહિત્ય નીચેના ધોરણોમાંથી ભણતા આવ્યા છો એમાંથી શોધશો તો આવું બધું મળી આવશે. શિક્ષકોએ તમને જે રીતે ભણાયું અને જે ભણાયું તે લીલા કેમ નિશાળે નથી ગઈ, તમે જવાબ ગોખી માર્યો લખી દીધો ને, પણ પછી કેમ નથી ગઈ એના કારણોનો અભ્યાસ હવે તમે કરશો લીલાના, અને ક્યાંક તમે કે હા એની મારા જેવી જ પરિસ્થિતિ છે ને, આવું થયું હશે, આમ થયું હશે, ત્યારે તમને એમાંથી કશી નવી વાત મળી આવશે. એટલે એ રીતે એ આપણે સાહિત્યને એ લઈશું તો બહુ મજા આવશે. અહીંયા ગૌરવ બહુ રજૂ કરતા હતા ત્યારે કે છે નવો નવો પ્રેમ થયો, એટલે પ્રેમ શબ્દને આપણે બહુ સંકોચી, તમે આ અહીંયા વિદ્યાર્થીઓ ભલે બેઠા છે પણ છતાં હું માત્ર આચાર્ય તરીકે નથી બોલતો, પણ વર્ગમાં કે શાળામાં જયારે હું બોલતો હોઉં જાહેરમાં ત્યારે પ્રેમ બોલવું હોય તો મને બહુ તકલીફ પડે સાહેબ. એમ લવ શબ્દ લખવો હોય બોર્ડ ઉપર એલોવી લવ તો બીક લાગે એમ, કેમ કે આપણને એક સિવાય બીજો કોઈ પ્રેમ દેખાતો જ નથી. પણ
प्रेम जब अनंत हो गया रोम रोम संत हो गया। प्रेम जब अनंत हो गया रोम रोम संत हो गया। એટલે છેવટે તો પ્રેમમાં એ સંતત્વ સુધી પહોંચવાની વાત છે, બરાબર છે? એટલે આપણે એ જ્યાંથી અને મૂલવી અને જે રીતે મૂલવી હતી, પણ એટલે આપણને કાવ્યાઓ કવિતાઓમાં પણ ક્યારેક આપણને એમ લાગે કે આપણે અહીંયાથી શરૂ કરીએ છીએ, પણ મૂળ તો છેવટની વાત એ ત્યાં સુધી પહોંચવાની છે। કવિતા વિશેની એક બે રચનાઓ જે છે, હું બીજા બધા વ્યસ્તના કારણે મારી ડાયરી, આવી એક જૂની ડાયરી છે મારી પાસે, પણ હું નહીં લઈ આવ્યો, પણ ભાવેશ ભટ્ટની રચના તો દેવતા સાહેબ કરી દીધી એટલે હું રિપીટ નથી કરતો। તો કંઈક નીકળશે આવું જૂનું પ્રેમ પ્રેમ બધું। ફિરદોશ દેખૈયાની એક રચના છે, કવિતા વિશેની છે, કે કવિતા શું કરે એમ, કવિતા શું કરાવે એમ। ફક્ત બળવો કરાવે છે, કવિતા કઈ નથી કરતી। ફક્ત બળવો કરાવે છે, કવિતા કઈ નથી કરતી, પછી જીવતા ચડાવે છે, કવિતા કઈ નથી કરતી। વાહ વાહ। ફક્ત બળવો કરાવે છે, કવિતા કઈ નથી કરતી, પછી જીવતા ચડાવે છે, કવિતા કઈ નથી કરતી। અહીંયા ઝવેરચંદ મેઘાણીની વાત થઈ ત્યારે આઝાદીનો આખો જે આપણો સંગ્રામ છે એમાં જે એમનું જે પેલું કસુંબીનો રંગ બહુ મોટો ફાળો સાહિત્યનો પણ છે। રવીન્દ્રનાથ ટાગોર, ઝવેરચંદ મેઘાણી અને એવા બીજા ઘણા બધા સર્જકો કે જેમને કલમની તાકાતથી આ આઝાદીના સંગ્રામને પણ એક જુદો રંગ આપેલો, એટલે એ તાકાત સાહિત્યની છે। તમને બધાને થોડુંક વાંચશો તો ખ્યાલ આવશે કે એ વખતે ઘણા વિદ્યાર્થીઓએ પોતાનો અભ્યાસ છોડી છોડીને આઝાદીના જંગમાં પોતે જોડાઈ ગયેલા, એટલે સાહિત્યની આ તાકાત છે, તલવાર ના કરી શકે એ કલમ કરી શકે। એટલે એ સંદર્ભમાં આ વાત કરે છે કે ફક્ત બળવો કરાવે છે, કવિતા કઈ નથી કરતી, પછી જીવતા ચણાવે છે, કવિતા કઈ નથી કરતી। ઘણા યત્નો પછી ડામી હો, ઘણા યત્નો પછી ડામી હો, એટલે દબાવી દીધી ભાઈ, ઘણા યત્નો પછી ડામી હો એવી દુખતી નસને જરા અમથી દબાવે છે, કવિતા કઈ નથી કરતી। ઘણી બધી વાતો મનમાં ભરેલી હોય ને એવી કશી એ કશું ઉભરો આવી જાય એ વાત, કે ઘણા યત્નો પછી ડામી હો એવી દુખતી નસને જરા અમથી દબાવે છે, કવિતા કઈ નથી કરતી। પ્રલયની ધણધણાટી બાદની એ સુન્ન શાંતિમાં, પ્રલયની ધણધણાટી બાદની એ સુન્ન શાંતિમાં હૃદયને ઝણઝણાવે છે, કવિતા કઈ નથી કરતી। વાહ વાહ વાહ। ગમે તેવી પ્રલયની વાતો પછી પણ એ અમારા હૃદયને રંજણાવી જાય। નહીં એ યુદ્ધ જો રોકી શકી તો ટેન્કની ઉપર, નહીં એ યુદ્ધ જો રોકી શકી તો ટેન્કની ઉપર ફૂલોના ઘર વસાવે છે, કવિતા કઈ નથી કરતી, કવિતા કઈ। એટલે એવી, કારણ કે છેવટે તો તમે કોઈ પણ યુદ્ધો જુઓ, ઇતિહાસ તમે વાંચો અને એમાં જેટલા જેટલા યુદ્ધો થયા છેવટે તો સમાપન ક્યાં આવે, ટેબલ ટોક ઉપર જ, છેવટે તો ચર્ચાની જ વાત આવે, પેલા લડી લેવાનું, લડ્યા પછી છેવટે હવે સંવાદ કરીએ અને આપણે સમાધાન કરીએ, વાત તો આજ આવે છે, બરાબર છે? એટલે નહીં એ યુદ્ધ જો રોકી શકી તો ટેન્કની ઉપર ફૂલોના ઘર વસાવે છે, કવિતા કઈ નથી કરતી। થશે જો શાંત કોલાહલ જગતનો તો એ પછી હળવે જગત, થશે જો શાંત કોલાહલ જગતનો એ પછી હળવે જરા નજદીક આવે છે, કવિતા કઈ નથી કરતી। આખા જગતનો કોલાહલ એ શાંત થયા પછી છેવટે જે પ્રેમભાવની વાતો છે, આપસમાં ભાઈચારાથી જીવવાની વાતો છે, વિશ્વ બંધુત્વની વાતો છે, છેવટે આ વાત જરા નજદીક આવે છે, કવિતા કઈ નથી કરતી। જરા નજદીક આવીને હૃદયની વાત ખોલીને, જરા નજદીક આવીને હૃદયની વાત ખોલીને ધીમેથી સંભળાવે છે, કવિતા કઈ નથી કરતી। વાહ વાહ। માત્ર ને માત્ર ઈશારા તમને એમાંથી, જરા અમથી દબાવે છે તમારી દુઃખતી નસને, જરા અમથી દબાવે છે તમારી દુઃખતી નસને, પછી બળવો જગાવે છે, કવિતા કઈ નથી કરતી, કવિતા કઈ નથી કરતી। એટલે આ કવિતાની તાકાત છે, એટલે એને આપણે જેટલી નજાકતથી, મને શિક્ષક છું, આચાર્ય છું, છતાંય આ આટલા બેઠા છે આમાં કોઈ ગુજરાતી શિક્ષક ખરા, ભાષા શિક્ષક ગુજરાતી વાળા, આવો અમને એક રંજ રહે છે
કે જેમને આ કરવાનું છે, જેમની પાસે આ અપેક્ષા છે. અને મેં આજનું આમંત્રણ તો આપણા બધા આચાર્ય મિત્રો બીજા આને મેં વાયરલ કરેલું એમ આખા મોડાસાને પહોંચે એવું મેં લખ્યું હતું કે જેમને આવું હોય આવી શકે એમ. બરાબર છે. પણ ભાષાનું કામ જે છે અથવા કવિતાને જે રીતે, એટલે જો એ નથી થતું તો આપણે જાતે એને જુદી રીતે એ શીખીએ, જુદી રીતે માણીએ અને એ કવિતામાંથી કશું મેળવીએ તો મજા આવશે. બીજી એક જયંત પાછળ પાઠકની અછાંદ રચના છે કવિતા વિશેની, કે કવિતા બંધ કરવાનું કરીએ, કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય? કવિતાઓ ના લખીએ, કવિતાઓ ના વંચાય, કવિતાઓ ના થાય, શું થાય? બહુ સરસ લખ્યું છે એને કે કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય? સરોવરો સુકાઈ જાય? ના સુકાઈ જાય. નદીઓ વહેતી થંભી જાય? ડુંગરા ડોલી ઉઠે? ઘાસ ઉગતું બંધ થઈ જાય? ના ના, એવું તો ના થાય. એટલે સ્વાભાવિક છે, આવું બધું કશું ના થાય. પણ પછી જલપરીઓ છાની માની ઝીણા પવન વસ્ત્રો ઉતારી જલ ક્રીડા કરવા ના આવે. ડુંગરા વાદળની પાંખો પહેરીને ઉડી ના શકે. ડુંગરા વાદળની પાંખો પહેરીને ઉડી ના શકે. શ્વાસને આંસુના ફૂલ ના ફૂટે. શ્વાસને આંસુના ફૂલ ના ફૂટાય. પૃથ્વી ગોળ ગોળ ફરે, પૃથ્વી ગોળ ગોળ ફરે પણ ઠેરની ઠેર રહે. અવકાશમાં આકાશ ભણી ઊંચે ના જાય. કવિતા કરવાનું બંધ કરીએ તો આમ તો કશું ના થાય, એટલે કે કશું થાય છે. કવિતા કરવાની બંધ કરીએ તો કશું થાય છે, એટલે એટલી સરસ વાતો. અને જુઓ તમે આ બધા જે જે લખે છે, કે અને કોઈકે બહુ સરસ લખ્યું છે કે કશુંક તૂટે કશુંક ખૂટે તે છતો લખતા રહો. અમે બધા થોડું થોડું લખીએ છીએ, ગદ્ય લખું છું મોટા ભાગે, હું પદ્ય ક્યારેક આવી જાય તો લખીએ, આળસના કારણે ઓછું એ લખીએ છીએ. પણ આ બે પંક્તિઓ હું સતત યાદ રાખું છું, પછી પાછું કશું હાથમાં આવે તો લખીએ છીએ, કે કશુંક તૂટે કશુંક ફૂટે તે છતાં લખતા રહો, શક્ય છે આગળ જતા એ માર્ગ ઈશ્વર મળે. શક્ય છે આગળ જતા એ માર્ગ ઈશ્વર મળે. એટલે આ તો છેવટે એ દિશાની યાત્રા છે. એટલે અહીંયા જે જે મિત્રો આજે વિશ્વ કવિતા દિન નિમિત્તે જે રીતે આપણે ઉપસ્થિત છીએ, પણ આપણા ભાષાની, આપણા સાહિત્યની અને કવિતાની આ બધી વાતો આપણી સાથે લઈએ અને આપણે સૌ એક સારા સર્જક, સારા ભાવક બનીએ એવા ભાવ સાથે આપશો આવ્યા એનો આનંદ વ્યક્ત કરી અને મારી વાત પૂરી કરું છું. થેન્ક યુ ઓલ.